કેશ ફોર ક્વેરી મામલે ભીસમાં મુકાયેલા ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ ફરી એકવાર ભાજપ અને બિઝનેસમેન હિરાનંદાની પર નિશાન તાક્યું છે. મહુઆએ કહ્યું છે કે મારા ઉપર લાગેલા કેશ ફોર ક્વેરીના આરોપો ખોટા છે. દર્શન હિરાનંદાની જો અદાણીની વિરુદ્ધ બોલશે તો હું પણ તેમને લાંચ આપીશ. કેશ ફોર ક્વેરીના મામલે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાનો કેસ એથિક્સ કમિટી પાસે ચાલી રહ્યો છે. આ દરમિયાન મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયામાં વધુ એક પોસ્ટ મૂકી છે. મહુઆએ આ પોસ્ટમાં લખ્યું છે કે ભાજપના કેશ ફોર ક્વેરીના આરોપ ખોટા છે. તેમની પાસે કોઈ પુરાવા નથી. મહુઆએ કહ્યું જો દર્શન હિરાનંદાની અદાણીની વિરુદ્ધ બોલશે તો હું પણ તેમને લાંચ આપવા તૈયાર છું. देखिए, निसंदेह इन तमाम तथ्यों से एक बात तो बिल्कुल साफ है कि बीजेपी के किसी नेता के यहाँ न ईडी जाती है, न सीबीआई के छापे पड़ते हैं, न इनकम टैक्स की ओर से कोई तफ्तीश की जाती है. दरअसल ये चुन चुन करके उन तमाम नेताओं को निशाना बनाया जा रहा है जो भारतीय जनता पार्टी के कुकर्मों का पोल खोलते हैं. इसीलिए उनके आरोप बिल्कुल सही हैं. उनके खिलाफ लगे जहां तक आरोपों का सवाल है, तो अब जब एथिक्स कमेटी सुनवाई कर रही है तो फिर इस दौरान कुछ भी कहा जाना अनुचित. ટીએમસીના સાંસદના આ નિવેદન પર ભાજપના પ્રવક્તા શહેજાદ મુનાવાલાએ કટાક્ષ કરતા કહ્યું કે એક તો ચોરી અને ઉપરથી સીના ચોરી. મહુઆ બધાને મૂર્ખ સમજે છે. તેમણે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી રાજીનામું આપી દેવું જોઈએ. हम बार बार बोलते हैं जब ये लोग पकड़े जाते हैं गलत काम करते हैं तो अब साजिश देखते हैं, बीजेपी को दोषारोप करते हैं. हम बोलते हैं कि समय आएगा, इंक्वायरी होगा, सब सामने आएगा. कितना बड़ा गलत काम किया, देश का खिलाफ काम किया एक सांसद, उसको सजा मिलना चाहिए. સંસદની એથિક્સ કમિટીએ મહુઆને 2 નવેમ્બરે હાજર રહેવા માટે જણાવ્યું છે. આ પહેલા મહુઆએ એક ઇન્ટરવ્યુમાં દર્શન હિરાનંદાણી પાસેથી ભેટ અને મદદ લેવાની વાત કબૂલી હતી. તેમણે માન્યું છે કે દર્શનની પાસે તેમનો આઈડી પાસવર્ડ હતો. જો કે મહુઆએ ભાજપના આરોપને ફગાવતા કહ્યું કે તેમણે દર્શન પાસેથી કોઈ જ નાણાં લીધા નથી. બ્યુરો રિપોર્ટ GS.